આજે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા, જ્યાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતગણતરીના અંતે ભાજપ ઉમેદવાર ચંદુભાઈ સિહોરા વિજેતા થયા છે. માટે ગણતરીના કુલ 24 રાઉન્ડ અંતે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાને 6,62,662 મત મળ્યા છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને 4,02,504 મત મળ્યા છે. આમ ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાની 2,60,118 મતથી થઈ છે જીત. ગુજરાતમાં ભાજપે 26 બેઠકમાંથી 25 બેઠક ઉપર જીત મેળવી છે અને બનાસકાંઠાની સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. આમ ભાજપાને ગુજરાતમાં મોટી સફળતા મળી છે, પરંતુ ગુજરાતના રાજકોટ ગેમઝોન માગણી કાંડની દુઃખદ ઘટનાને લઈ ભાજપ હાઈકમાન્ડે જીતની ઉજવણી મોકૂફ રાખી છે, ત્યારે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાએ પણ જીત બાદ રાજકોટ ગેમઝોનની દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. ગણતરી પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આ લોકસભા વિસ્તારમાં અમે ફરીથી ત્રીજી વખત એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ. આ લોકસભા વિસ્તારની ચૂંટણી અમે ત્રીજી વખત જીતવાના છીએ અને મોટા માર્જિનથી જીતી રહ્યા છીએ, ત્યારે આ તકે અમે જે રાજકોટમાં ઘટના બની છે ઘટનાને અનુસંધાને આ જીતનું અમે જશ્ન મનાવવાના નથી. અમારી સંવેદનાઓ લોકોના પરિવારજનો સાથે છે, ત્યારે આ તકે આ જીતમાં જે સહભાગી છે મારા સંગઠનના તમામ કાર્યકરો આભાર માનું છું. લોકસભા વિસ્તારના અમારા સંગઠનના તમામ પ્રમુખશ્રી અને પ્રમુખશ્રી માટે પાયાના કાર્યકર સુધી તમામનો દિલથી આભાર માનું છું. સાથે સાથે આ જીત મોદી સાહેબ જે વિકાસના કામ અને લોકસભાના તમામ મતદારોનો ભવ્ય જીત બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. રમેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, હળવદ.